Sandhan. All Gujarat Integrated Classroom. Satellite na madhyamthi jodti kadi, etle Sandhan. Vidyarthi mitro, namaste. Aajna apda Sandhan anvaye prastut lecture ma aap savnu hu hardik swagat karu chu. Aajno apda vishay che planning in India. એટલે કે ભારતમાં આયોજન આ જે ટોપિક છે તે બીકોમ થર્ડ યરમાં પણ આવે છે અને બીએ થર્ડ યરમાં પણ સિલેબસમાં આ ટોપિક છે. હવે આજના આ જે બૃહદ ટોપિક છે એને આપણે સરળતા ખાતર અભ્યાસની જુદા જુદા સેક્શનમાં વિભાજિત કર્યું છે. જેમ કે ભારતમાં આયોજન, તો સૌથી પહેલાં તો આપણે આયોજન એટલે શું, આયોજનની પ્રક્રિયા કેવા પ્રકારની છે, એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, આયોજનની અગત્યની વ્યાખ્યાઓ, આયોજનના લક્ષણો, આયોજનના હેતુઓ, આયોજનની સિદ્ધિઓ, આયોજનની મર્યાદાઓ અને આયોજનનો વિશ્વનો ઇતિહાસ, સાથે સાથે ભારતમાં આયોજનની શરૂઆત, એની પશ્ચાત ભૂમિકા, ઐતિહાસિક પૂર્વ ભૂમિકા કેવી હતી, કઈ પરિસ્થિતિમાં ભારતમાં આયોજનની શરૂઆત થઈ, અત્યાર સુધી ભારતમાં આ મહિનામાં જ 12મી પંચવર્ષીય યોજના પૂર્ણ થઈ, તો અત્યાર સુધી આપણી પાસે પંચવર્ષીય યોજનાનો બહુ જ બહોળો અનુભવ છે. તો એમાં આપણે શું મેળવ્યું, હવે ભવિષ્યમાં આપણે કઈ બાબતની તકેદારી રાખવાની છે કે જેથી કરીને આપણા જે લક્ષ્યાંકો છે, જે હેતુઓ હતા એને આપણે પાર પાડી શકીએ અને એને એચિવ કરી શકીએ. ત્યાર પછી સૌથી છેલ્લા સેક્શનમાં આપણે અત્યાર સુધી જે વિવિધ પંચવર્ષીય યોજનાઓ ભારતમાં પૂરી થઈ, 12 પંચવર્ષીય યોજનાઓ, એની વિગતોની ચકાસણી આંકડાકીય માહિતીના આધારે કરવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલાં તો આયોજન એટલે શું, આયોજન શબ્દ એવું સૂચિત કરે છે કે આયોજન એ એક પ્રયોજિત પ્રયાસો દ્વારા ઉદ્ભવતી એક પ્રક્રિયા છે. એના માટે આપણે કંઈક પ્રયત્નો કરીએ છીએ. જો આયોજનની આપણે કોઈક અમુક વ્યાખ્યાઓ જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે આયોજન એટલે શું. જેમ કે રોબિન્સ નામના અર્થશાસ્ત્રીએ આયોજનની વ્યાખ્યા આપતા એવું કહ્યું છે કે આયોજન એટલે ઉત્પાદન પર નિયંત્રણ. તો અહીંયા એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે ઉત્પાદન પર નિયંત્રણ એટલે રાજ્ય દ્વારા નિયંત્રણ. તો અહીંયા ઉત્પાદનને નિયંત્રિત કરવા માટે રાજ્યનું એક અર્થતંત્રમાં કંઈક કરવાનું છે એવું આ વ્યાખ્યામાંથી ફલિત થાય છે. તો બીજી તરફ ડીએચ રોબર્ટસન નામના અર્થશાસ્ત્રીએ આયોજનની એક બહુ જ વિશદ ચર્ચા કરી અને બહુ ગહન વ્યાખ્યા આપી છે કે આયોજન એટલે અર્થતંત્રમાં જે વિવિધ પ્રશ્નો ઉદ્ભવતા હોય છે કોઈ પણ આર્થિક પદ્ધતિ સમક્ષ, કે શું ઉત્પન્ન કરવું, કેટલા પ્રમાણમાં ઉત્પન્ન કરવું, કઈ રીતે ઉત્પન્ન કરવું, કઈ જગ્યાએ ઉત્પન્ન કરવું, કઈ પદ્ધતિથી ઉત્પાદન કરવું, જે કંઈ ઉત્પાદન થાય તેની વહેંચણી કઈ રીતે કરવી, આર્થિક વિકાસના ઊંચા દરને કઈ રીતે જાળવી રાખવો અને આ રીતે ઉત્પાદન અને વપરાશ પર નિયંત્રણ કરવાની જે પ્રક્રિયા છે એને કોઈ એક નિશ્ચિત સત્તા બુદ્ધિપૂર્વક નિર્ણય લઈ અને સંચાલિત કરતી હોય તો એને આપણે અર્થશાસ્ત્રમાં આયોજન કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે આર્થિક સમસ્યા એટલે શું એ પ્રશ્નથી તો જાણકાર છો જ. દુનિયાનો કોઈ પણ દેશ હોય, સાધનોની અછત છે, સામે જરૂરિયાતો અમર્યાદિત છે, તો દેખીતી રીતે જ આ સાધનોનો કાર્યક્ષમતાપૂર્વક, કરકસરપૂર્વક કઈ રીતે ઉપયોગ કરવો કે જેથી કરીને લોકોની જીવન જરૂરિયાત સારી રીતે સંતોષી શકાય, લોકોનું જીવન ધોરણ ઊંચું લઈ જઈ શકાય અને એ રીતે આર્થિક સુખાકારીમાં વધારો જન્માવવા માટે આપણે આયોજનનો આશ્રય લઈ શકીએ છીએ. તો ત્રીજી વ્યાખ્યા હર્મન લેવી નામના અર્થશાસ્ત્રીએ આપેલી છે. એમના મત પ્રમાણે અર્થતંત્રમાં માંગ અને પુરવઠાના પરિબળો વચ્ચે જે સંતુલન સાધવાની પ્રક્રિયા છે
એને બજાર પરિબળો ઉપર નહીં છોડતા, એટલે કે બજારની અદૃશ્ય હાથની જે કામગીરી કે જે મૂડીવાદમાં બહુ મહત્ત્વની હોય છે એના પર નહીં છોડતા, એને નિયંત્રિત કરવા માટે કોઈ એક કેન્દ્રીય સત્તા બુદ્ધિપૂર્વક નિર્ણયો લેતી હોય અને અર્થતંત્રમાં ઉત્પાદન, વપરાશ, વહેંચણી ઇત્યાદિનું નિયમન કરતી હોય અને માર્ગદર્શન પૂરું પાડતી હોય, તો એવી વ્યવસ્થાને આપણે આયોજન કહીએ છીએ. હવે આયોજન જે છે એમાં એને આગળ ધપાવવા માટે, એને ક્રિયાન્વિત કરવા માટે આપણે આખું માળખું રચવું પડે છે. તો એના માટે સૌથી પહેલી પૂર્વભૂમિકા એ છે કે આયોજન પંચની રચના કરવી. તો આયોજન પંચ જે છે એનું મુખ્ય કાર્ય રાષ્ટ્રના આર્થિક વિકાસને આગળ ધપાવવા માટે જે જે જરૂરી હોય, એટલે કે રાષ્ટ્ર પાસે કેટલા સાધનો છે, કેવા પ્રકારના સાધનો છે, એની ગુણવત્તા કેવી છે, એ અંગેની મોજણી કરવી, ત્યાર પછી જે આપણે નિશ્ચિત લક્ષ્યાંકો નક્કી કર્યા હોય, હેતુઓ યોજનામાં જે બતાવ્યા હોય એ હેતુઓને સિદ્ધ કરવા માટે કેટલા પ્રમાણમાં સાધનોની જરૂરિયાત પડશે એનો સ્પષ્ટ અંદાજ લગાવવો, રાષ્ટ્રમાંથી કેટલા પ્રમાણમાં સાધનો મળી શકશે એની મોજણી અને સર્વે કરવી, જુદા જુદા ક્ષેત્રના આર્થિક વિકાસના લક્ષ્યાંક દરો નક્કી કરવા અને એ નિશ્ચિત લક્ષ્યાંકો સિદ્ધ થઈ શકે તે પ્રમાણે જુદા જુદા વિભાગો વચ્ચે સાધનોની ફાળવણી કરવી અને આ લક્ષ્યાંકો પરિપૂર્ણ થયા કે નહીં એની વખતો વખત ચકાસણી કરવી, સાથે સાથે એ પણ જોતા રહેવું કે આર્થિક વિકાસની પ્રક્રિયામાં અવરોધક પરિબળો કયા કયા છે અને આર્થિક વિકાસની પ્રક્રિયા અવિરત ચાલુ રહે એના માટે શું શું ફેરફાર કરવા જોઈએ, તો જે અવરોધક પરિબળો છે એને દૂર કરવાનો પ્રયત્ન કરવો. આમ આયોજન પંચ જે છે એ આયોજનમાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવતું હોય છે. આપણે ભારતના સંદર્ભમાં આયોજનની વાત કરીએ તો ભારતમાં કોઈ વિદ્યાર્થીને હું હમણાં એમ પૂછું કે ભાઈ પંચવર્ષીય યોજના ક્યારથી શરૂ થઈ, તો ચોક્કસ જવાબ આપશે કે 1951થી ભારતમાં પંચવર્ષીય યોજનાઓની શરૂઆત થઈ અને ત્યાર પછી અત્યાર સુધી એટલે કે 2017માં 12મી પંચવર્ષીય યોજના પરિપૂર્ણ થઈ, એમ આપણે અત્યારે એમ કહી શકીએ કે લગભગ આપણી પાસે આયોજનનો 66 વર્ષનો નેટ અનુભવ છે, એનાથી પણ કદાચ વધારે અનુભવ આપણી પાસે થોડો ઘણો છે. તો 1951થી ભારતમાં પ્લાનિંગની વિધિસર શરૂઆત થઈ, પણ એવું માનવાની જરૂર નથી કે ભારતમાં 1951માં જ આયોજનનો વિચાર આવ્યો, કારણ કે આયોજનોનું જે બીજ છે એ ઘણા આઝાદી પૂર્વે ભારતમાં વવાઈ ચૂક્યું હતું. 1934માં ભારતના તે વખતના સુખ્યાત ઇજનેર એમ વિશ્વેશ્વરૈયા હતા, એમણે ભારત માટે 10 વર્ષના સંદર્ભમાં પ્લાનિંગ ફોર ઇન્ડિયા નામનું એક પુસ્તક લખ્યું હતું અને ભારતમાં 10 વર્ષના સમયગાળા દરમિયાન કેવા પ્રકારનું આયોજન ઘડી શકાય, એને કઈ રીતે અમલમાં મૂકી શકાય એની રૂપરેખા આપવાનો એમણે પ્રયત્ન કર્યો હતો. એટલે આ વસ્તુ આઝાદી પૂર્વે એની શરૂઆત થઈ હતી એવું આપણે કહી શકીએ નહીં કે 1951માં. ત્યાર પછી 1937માં તે વખતે આઝાદીની જે ચળવળ ચાલી રહી હતી, નેશનલ કોંગ્રેસ પાર્ટી અને તે વખતના જે નેતાઓ હતા એમના મનમાં ભારતની પછાતપણું, ગરીબી આ બધા અંગેની ચિંતા હતી અને એને દૂર કરવા માટે શું કરી શકાય એ માટે તે લોકો ત્યારે પણ વિચારતા હતા. તો 1937માં એક આયોજન સમિતિની રચના કરવામાં આવી હતી જેના અધ્યક્ષ આપણા પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ હતા અને એના મંત્રી જે છે તે સુખ્યાત અર્થશાસ્ત્રી કેટી શાહ હતા. આ જે સમિતિ છે એની ભલામણો 1949માં રજૂ કરવામાં આવી હતી, પરંતુ એનું કાંઈ અમલીકરણ થઈ શક્યું હતું નહીં. ત્યાર પછી 1946માં કેસી નિયોગીના અધ્યક્ષપણા હેઠળ, એમના વડપણ હેઠળ એક આયોજન બોર્ડની રચના કરવામાં આવી હતી અને જેનું કાર્ય પણ આ મેં તમને બતાવ્યું કે આયોજન પંચના મુખ્ય કાર્યો શું હોય છે કે અભિગમ, વિકાસનો અભિગમ નક્કી કરવો, આપણી યોજનાઓનું વલણ કેવું રહેશે, એ બધી પ્રિપેરેશન જે આપણે કહીએ એ પ્રમાણે પૂર્વ તૈયારીઓ કરવાનું હતું. પરંતુ ખરેખર વાસ્તવમાં 1950માં આપણા આયોજન પંચની રચના થઈ અને ત્યાર પછી આપણે ત્યાં વિધિસર આયોજનનો પ્રારંભ થયો એમ આપણે કહી શકીએ. ભારતમાં આયોજન
ની શરૂઆત આપણે આયોજનનો જે આઈડિયા છે એ ક્યાંથી લીધો હતો તો એવું આપણે કહી શકીએ કે 1928થી રશિયામાં સપ્તવર્ષીય આયોજનનો પ્રારંભ થયો હતો અને આ સપ્તવર્ષીય યોજનાઓના લીધે રશિયામાં ખૂબ ઝડપથી આર્થિક વિકાસ થયો ખૂબ ઝડપથી ઔદ્યોગિક પેદાશમાં વૃદ્ધિ થઈ કૃષિ પેદાશમાં વૃદ્ધિ થઈ અને દુનિયા અંજાઈ ગઈ એવું કહીએ તો કહી શકાય તો આવી રીતે જો રશિયામાં આવું થઈ શકતું હોય તો આપણે ત્યાં કેમ ન થઈ શકે આ વિચાર આપણા તે વખતના જે દૂરંદેશી ધરાવતા નેતાઓ હતા એમને આવ્યો અને એમણે પણ ભારતમાં આયોજિત વિકાસ દ્વારા વિકાસ સાધવા માટે પ્રયત્નો કર્યા અને એના ફલસ્વરૂપ આપણે ત્યાં 1951થી વિવિધ પંચવર્ષીય યોજનાઓનો પ્રારંભ થયો હવે આ જે યોજનાઓ છે એના એ કયા પ્રકારના મોડેલ પર આધારિત છે કારણ કે આયોજનનું જે મોડેલ છે એ એક જ સ્વરૂપનું નથી હોતું પણ ઘણા બધા સ્વરૂપનું હોય છે દાખલા તરીકે આપણે રશિયાના મોડેલની જ વાત કરીએ તો રશિયાનું જે મોડેલ છે એ આદેશકારી છે એનામાં શું કે સંપૂર્ણપણે રાષ્ટ્રીયકરણ ટોટલિટેરિયન પ્લાનિંગ આપણે જેને કહી શકીએ અને સંપૂર્ણ રાષ્ટ્રીયકરણ ઉત્પાદનના સાધનોનું કરી અને એ રીતે જે આયોજનનો પ્રયત્ન થયો એને આદેશકારી આદેશાત્મક આયોજન કહેવામાં આવે છે અને આ પ્રકારના આયોજનમાં સફળતા અથવા તો જે નિશ્ચિત લક્ષ્યાંકો હોય છે એને સિદ્ધ કરવાનું થોડું આસાન પણ હોય છે જ્યારે આપણે ત્યાં જે આયોજનનો અમલ કરવામાં આવ્યો ત્યાં આદેશકારી નથી પણ નિર્દેશાત્મક આયોજન છે અને આપણે લોકશાહી ઢબે અને ખાસ કરીને મિશ્ર અર્થતંત્રના સંદર્ભમાં આપણે ત્યાં આયોજનની આપણે પ્રક્રિયા ચાલુ રાખી છે એટલે આપણું જે આયોજન છે એ રશિયાના આયોજન કરતાં ઘણી રીતે અલગ પડે છે તો અહીંયા રાજ્યની ભૂમિકા કેવી રહે છે કે રાજ્ય કેટલીક પ્રવૃત્તિઓમાં પોતાની ભાગીદારી નોંધાવે છે જેમ કે મિશ્ર અર્થતંત્રવાળું આયોજન એટલે કેવું આયોજન તો મિશ્ર અર્થતંત્રવાળા આયોજનમાં જુદા જુદા સેક્શન હોય છે જેમ કે અમુક સેક્શનમાં જાહેર ક્ષેત્ર પબ્લિક સેક્ટર સંચાલિત હોય અમુક વિભાગ એવા હોય કે જેમાં પ્રાઇવેટ સેક્ટર કે ખાનગી સાહસને જવા દેવાની છૂટ હોય કેટલાક સેક્ટર એવા છે કે જેમાં સંયુક્ત પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટર બંને સંયુક્ત રીતે સાથે મળીને કામ કરતા હોય તો આ ત્રીજું સેક્ટર છે અને ચોથું સેક્ટર છે કોઓપરેટિવ સહકારી ક્ષેત્ર તો આ રીતે જુદા જુદા જે સેક્ટર છે એ મિશ્ર અર્થતંત્રની એક ખાસિયત છે અહીંયા બધું જ રાજ્ય હસ્તક કે ફક્ત સરકાર હસ્તક હોતું નથી પણ જુદા જુદા ક્ષેત્રો જે છે એ વિકાસમાં પોતપોતાની ભૂમિકા ભજવતા હોય છે આપણે ત્યાં પણ માર્ગદર્શક સિદ્ધાંતોની આપણે વાત કરીએ બંધારણમાં તો એમાં પણ એવું સ્પષ્ટ જણાવવામાં આવેલું હતું કે ભારત જ્યારે આઝાદ થશે ત્યારે ભારતના તમામ નાગરિકોને પછી સ્ત્રી હોય કે પુરુષ હોય એમને પર્યાપ્ત માત્રામાં આજીવિકા મળી રહે તે રાજ્યને જોવાનું રહેશે એ જ પ્રમાણે વિકાસની પ્રક્રિયા દરમિયાન આર્થિક સંપત્તિનું એટલે કે આવક અને ઉત્પાદનના સાધનોનું કેન્દ્રીકરણ ન થાય વિકાસની પ્રક્રિયાના લાભો માત્ર અમુક ગણ્યા ગાંઠ્યા લોકોને જ પ્રાપ્ત ન થાય તે માટે રાજ્ય અમુક હસ્તક્ષેપ નિયમન નિયંત્રણ માર્ગદર્શન અર્થતંત્રને આપે તે બાબત જરૂરી ગણવામાં આવી હતી તો આપણા જે માર્ગદર્શક સિદ્ધાંતો હતા એ પણ આપણને આપણા અર્થતંત્રને કઈ દિશામાં લઈ જવાનું છે એનો સ્પષ્ટ માર્ગદર્શક સિદ્ધાંતોમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે ભારતમાં જે આયોજન શરૂ થયું એમાં આયોજનના જે હેતુઓ આપણે જે 12 પંચવર્ષીય યોજનાઓની વાત કરીએ તો એ 12 પંચવર્ષીય યોજનાઓ દરમિયાન આયોજનના જે હેતુઓ છે એ જે મુખ્ય હેતુઓ છે એ સરખા જ રહ્યા છે પણ એમાં જે એમ્ફેસાઇઝ કહેવાય કે ભાર કહેવાય વજન કહેવાય અમુક યોજનામાં અમુક હેતુ ઉપર વધારે વજન મૂકવામાં આવેલું જ્યારે અમુક યોજનામાં કોઈ બીજા હેતુ ઉપર વજન મૂકવામાં આવેલું એવી રીતે જે ભાર છે એમાં થોડો ફેરફાર થયો છે પણ મુખ્ય રીતે આપણે જો જોવા જઈએ તો આયોજનના જે હેતુઓ છે એમાં સૌથી પહેલો અગત્યનો હેતુ છે આર્થિક વિકાસ કરવાનો વળી આપણું જે આયોજન હતું એણે જુદી જુદી બાબતો અંગે જે વિચાર્યું અને જુદી જુદી બાબતો અંગે એમનું જે માનવું હતું એની જ્યારે જો આપણે સૌથી પહેલાં ચર્ચા કરીએ તો સ્પષ્ટ થશે તમારા મનમાં એક પૂર્વ ભૂમિકા બંધાશે કે આયોજન એટલે શું અને એનાથી આગળ શું થશે એમ તો સૌથી પહેલાં તો આપણે આયોજન અને ગરીબી અંગેના પ્રશ્નની ચર્ચા કરીએ તો આજે પણ મિત્રો ભારત સમૃદ્ધ ભારતમાં ગરીબો વસે છે એવું એક આપણું મેણારૂપ આપણા માટે એક વાક્ય અર્થશાસ્ત્રમાં આપણે અવારનવાર વાંચતા હોઈએ છીએ કે ભારત તો સમૃદ્ધ છે ખૂબ
બધી કુદરતી સંપત્તિ છે, માનવીય સંસાધનો પણ ખૂબ પ્રમાણમાં છે, અને છતાં પણ ભારતમાં આજે પણ લગભગ 2004-05 દરમિયાન જે સર્વે થયા હતા તે મુજબ 25-27% વસ્તી જે છે, 28% વસ્તી એ ગરીબી રેખા હેઠળ જીવે છે. તો ગરીબીનું નિરાકરણ કેવી રીતે કરી શકાય? જ્યારે ભારત આઝાદ થયું ત્યારે તો ગરીબીનો પ્રશ્ન ઘણો જ વિકટ હતો, કારણ કે ભારતીય અર્થતંત્ર ઘણું જ સ્થગિત હતું, પછાત હતું. આ સ્થગિત અને પછાત અર્થતંત્રને કઈ રીતે ગતિશીલ બનાવી શકાય, કઈ રીતે ચેતનવંતુ બનાવી શકાય, અને કઈ રીતે ઝડપી આર્થિક વિકાસ કરી અને ગરીબીમાંથી લોકોને બહાર કાઢી શકાય, એ આયોજકોને બહુ સૌથી મોટો સતાવતો પ્રશ્ન હતો. તો આયોજનનું જે માનવું હતું તે એવું હતું કે જો આપણે આયોજનમાં આર્થિક વિકાસ ઊંચા દરે સાધી શકીશું, એટલે કે આર્થિક વિકાસના લક્ષ્યાંકો જો આપણે પરિપૂર્ણ કરી શકશું તો રાષ્ટ્રીય આવકમાં ખૂબ ઝડપથી વધારો થાય, માથાદીઠ આવકમાં ખૂબ ઝડપથી વધારો થશે, અને ફળસ્વરૂપ લોકોને જે જીવન જરૂરી ચીજો છે લોકોના જીવનધોરણમાં પણ સુધારો આવશે, અને એવી રીતે વિકાસની પ્રક્રિયા જે છે, ઝડપી વિકાસની પ્રક્રિયા, એનાથી એક પ્રોસેસ ઉદ્ભવશે જેને એ લોકો ટ્રિકલ ડાઉન ઇફેક્ટ એવું નામ આપે છે કે ઝમર અસર કહેવાય, કે જેમ જેમ વિકાસ થતો રહેશે તેમ તેમ વિકાસના ફળો જે છે એ નીચલા શોષિત અને ગરીબ વર્ગ જે છે એના સુધી ઓટોમેટિક પહોંચશે એવું એમણે તે વખતે માની લીધેલું હતું. જો કે આપણે જાણીએ છીએ કે આપણે 12-15 વર્ષની યોજનાઓ પરિપૂર્ણ કરી, છતાં પણ જો આપણે 28-30% લોકો આજે ગરીબી રેખા હેઠળ જીવતા હોય તો ક્યાંક ચૂક રહી ગઈ છે, ક્યાંક ખામી રહી ગઈ છે એવું આપણને સ્પષ્ટ જણાય છે. એટલે કે આર્થિક વિકાસના જે ફળો છે એ ગરીબ વર્ગ સુધી ઓટોમેટિક પહોંચશે એવી જે માન્યતા હતી એ પરિપૂર્ણ થઈ નથી. ત્યાર પછી રોજગારી અને આયોજન અંગે જો આપણે વિચાર કરીએ તો આયોજનનું એવું માનવું હતું કે જેમ જેમ આર્થિક વિકાસ થશે તેમ તેમ રોજગારીની તકોમાં પણ ખૂબ વિકાસ થશે. આયોજનમાં જેમ જેમ મૂડીરોકાણમાં વધારો થશે તેમ તેમ ભારે અને પાયાના ઉદ્યોગો, વપરાશી ચીજોના ઉદ્યોગો, કૃષિ ઉત્પાદન, કૃષિની ઉત્પાદકતામાં વધારો થવાથી, આ બધા જ કારણોસર નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ થવાથી રોજગારીની તકોમાં વધારો થશે અને રોજગારીની સમસ્યાનું નિવારણ થશે એવું પણ એક માની લેવામાં આવ્યું હતું. પણ આ વસ્તુની પણ જો આપણે ચકાસણી કરીએ તો આયોજનમાં આ બાબતમાં પણ થોડીક ચૂક રહી ગઈ હોય એવું આપણને સ્પષ્ટપણે દેખાય છે. કારણ કે આર્થિક વિકાસ સારો એવો થયો હોવા છતાં એને પ્રમાણસર રીતે રોજગારીની તકોમાં આપણે વધારો કરી શક્યા નથી. જેટલા પ્રમાણમાં માંગ વધી છે એટલા પ્રમાણમાં રોજગારી સામે વધી શકી નથી, અને એટલે જ 11મી યોજનાના અંતે 240 લાખ લોકો બેરોજગાર રહે એવી એક સંભાવના હતી. એ જ પ્રમાણે આયોજન અને સામાજિક ન્યાય, બિન આયોજિત અર્થતંત્ર વિશે તો એવું કહી શકાય કે જ્યાં આયોજન ન હોય ત્યાં ગરીબ લોકોના શોષણની પૂરેપૂરી શક્યતાઓ રહેલી હોય છે, અને ગરીબ લોકો જે છે એમનું ધનવાન લોકો દ્વારા અલગ અલગ રીતે શોષણ થાય એવા પૂરા ચાન્સ હોય છે. આપણે અસમાનતાની વાત કરતા હોઈએ તો બે પ્રકારની અસમાનતા જોવા મળતી હોય છે, એક તો ગરીબ વર્ગ અને તવંગર વર્ગ આ બંને વચ્ચે પ્રવર્તમાન અસમાનતા, અને બીજું ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર વચ્ચે પ્રવર્તતી અસમાનતા. ભારતમાં મોટાભાગની વસ્તી જ્યારે ભારત આઝાદ થયું ત્યારે બહુ ઓછા લોકોને ધનિક શકાય એવી પરિસ્થિતિમાં હતા, એટલે એમાં કેવા લોકોનો સમાવેશ થતો હતો કે જેમ કે મોટા ખેડૂતો હોય, મોટા જમીનદારો હોય, ત્યાર પછી ઉદ્યોગપતિઓ, મોટા રાજનેતાઓ છે, અધિકારીઓ છે, આ બધા લોકો કદાચ ગરીબી રેખામાં નહોતા જીવતા. પણ બાકીની મોટાભાગની વસ્તી તો આજે પણ એમ કહી શકાય કે જે વર્લ્ડ બેંકની 2008ની જે નવો બેન્ચમાર્ક ગરીબીનો તૈયાર થયો છે કે પર કેપિટા પર ડે $2ની આવક કરતાં પણ જો ઓછી આવક ધરાવતું હોય તો એને ગરીબી રેખા હેઠળ ગણી શકાય, તો આ માપદંડ અનુસાર તો આજે પણ ભારતમાં 75.3% વસ્તી ગરીબી રેખા હેઠળ જીવે છે. એટલે જે કોઈનું શું આપણો આયોજનનો અભિગમ કેવો રહ્યો છે કે આર્થિક વિકાસના ફળોની ન્યાયી વહેંચણી થશે અને એ કોઈના શોષણ પર આધારિત નહીં હોય, પરંતુ શોષણ મુક્ત અર્થતંત્રની આપણે સ્થાપના કરવા તરફ અર્થતંત્રને ગતિશીલ કરીશું. નબળા વર્ગ, શોષિત વર્ગ, ગરીબ વર્ગ જે છે એમને પર્યાપ્ત માત્રામાં રોજગારી મળે, આજીવિકાના સાધનો મળે અને સારું જીવનધોરણ જીવતા થાય, જેથી કરીને એમની સામાજિક સેવાઓ જે છે, સામાજિક સેવાઓમાં કઈ કઈ બાબતોનો આપણે સમાવેશ કરીએ છીએ, જેમ કે શિક્ષણ છે, પીવાનું પાણી છે, આરોગ્ય છે, સેનિટેશન છે, સ્વચ્છતા છે, આ બધી વીજળી છે, આવાસ પણ જેને કહી શકાય, તો રોટી કપડાં ઓર મકાન, શેલ્ટર,
ક્લોથિંગ આ બધી વસ્તુ એવી છે કે જે દરેકે દરેક વ્યક્તિને મળે તો એની એના વિકાસ એનો શારીરિક માનસિક વિકાસ ખૂબ સારી રીતે થઈ શકે છે. જેમાં આપણે આ બધા આ બધી પ્રવૃત્તિના ફલસ્વરૂપ એનો જે અસર નિષ્પન્ન થાય છે એ બધા સામાજિક ઇન્ડિકેટર્સ ઉપર થતી હોય છે, સોશિયલ ઇન્ડિકેટર્સ, જેમ કે સરેરાશ આયુષ્ય હોય, પછી સાક્ષરતા દર છે, બાળ મૃત્યુ દર છે, ત્યાર પછી જે મેટર્નિટી ડેથ રેટ હોય છે, એટલે કે પ્રસૂતા મહિલાઓનુંમાં જે 1000ની સંખ્યાએ જે મરણનું પ્રમાણ હોય છે, તે આ બધામાં આપણે સારા પરિણામો પણ કરી શકીએ છીએ. પણ ક્યારે કે જો વિકાસના ફળોની ન્યાય વહેંચણી થતી હોય તો. તો અહીંયા મિત્રો એક વસ્તુ યાદ રાખવાની કે આપણા જુદી જુદી યોજનાઓમાં આર્થિક વિકાસનો હેતુ, ત્યાર પછી સમાનતાનો હેતુ એટલે કે વિકાસના ફળોની ન્યાય વહેંચણી થાય, ત્યાર પછી રોજગારીનો હેતુ અને સ્ટેબિલિટી એટલે કે સ્થિરતા સાથેનો વિકાસ. અર્થતંત્રમાં ભારે તેજી અને મંદીના વમણો સર્જાય એટલે કે અતિશય ફુગાવાજન્ય પરિબળો સર્જાતા હોય અથવા તો અતિશય મંદીજન્ય પરિબળો સર્જાતા હોય તો આર્થિક વિકાસની પ્રક્રિયામાં એનાથી બહુ મોટા આંચકા આવે છે અને સમસ્ત અર્થતંત્રની જે નિર્ણય પ્રક્રિયાઓ હોય છે એનામાં વિક્ષેપ પડે છે અને મૂડીરોકાણનું માળખું વિકૃત બનતું હોય છે. આવકની અસમાનતા જે છે એ પ્રબળ બનતી હોય છે. એટલે અર્થતંત્રને યોગ્ય પ્રમાણમાં સ્થાયિત્વ ભાવોના સંદર્ભમાં સ્થિરતા, સંપૂર્ણ સ્થિરતા તો શક્ય હોતી નથી, પણ જેટલી શક્ય હોય વિકાસ માટે જરૂરી હોય એટલા ભાવો વધારતા રહેવું અને બાકી જે ગેરવ્યાજબી આપણે કહીએ એવી અસમાનતાનું નિવારણ કરવું, એ ગેરવ્યાજબી હોય એ પ્રકારની અસ્થિરતા એટલે સ્થિરતા સાથેનો વિકાસ. જેમ કે આપણે ત્યાં જે ફંક્શનલ પ્રાઇસ રાઇઝ જેને આપણે કહીએ, કાર્યકારી કિંમતની વૃદ્ધિ જેને આપણે કહીએ, તો એ યોગ્ય છે. કારણ કે જો સાવ સ્થગિત ભાવો હોય તો એનાથી અર્થતંત્રમાં બહુ આશાજનક કે ઉત્સાહજનક વાતાવરણ રહેતું નથી. પણ જો ઇન્ફ્લેશનરી પ્રાઇસ રાઇઝ થતી હોય એટલે કે ફુગાવાજન્ય ભાવો વધતા હોય તો એનાથી પણ અર્થતંત્રને પારાવાર હાનિ થતી હોય છે. તો અહીંયા આપણી આયોજનના મુખ્ય હેતુઓ જે છે એ આ પ્રમાણે છે કે ઝડપી આર્થિક વિકાસ કરી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો કરવો કે જેથી લોકોનું જીવનધોરણ સુધારી શકાય. બીજું કે અસમાનતા નાબૂદ કરવી શક્ય નથી. એક મિત્રો એક વસ્તુ સાંભળજો કે ટોટલ સંપૂર્ણપણે આવકની સમાન વહેંચણી શક્ય નથી હોતી. જે ફંક્શનલ ઇનઇક્વલિટી કહેવાય, જેને આપણે કાર્યસાધક અસમાનતા કહીએ, તો એ કાર્યસાધક અસમાનતા જે છે એ જરૂરી છે. કારણ કે ગોળ અને ખોળ બધાને આપણે સરખી રીતે માપતા હોય તો એનાથી અર્થતંત્રને નુકસાન થાય. પણ જે ગેરવ્યાજબી નોન ફંક્શનલ ઇનઇક્વાલિટી છે કે જેમ કે દલાલી કરીને લોકો પૈસા કમાતા હોય, કાર્ય કર્યા વગરનું બેઠાડું ઉપજાવું, જેમ કે જમીનદાર વર્ગ હોય અને એ ફક્ત જમીનની માલિકીના આધારે જ મોટી બધી પેદાશ લઈ જતા હોય, તો એવી નોન ફંક્શનલ ઇનઇક્વાલિટીઝને આપણે ગણી શકીએ, કોઈ પણ રીતે આવકાર્ય કે ઇચ્છનીય ગણી શકીએ નહીં. ભારતમાં અસમાનતાને દૂર કરવા માટે ટુ પ્રોન્સ્ડ એપ્રોચ અપનાવવામાં આવ્યો છે. એક તો ટેક્સેશન, પ્રોગ્રેસિવ ટેક્સેશન, જેને આપણે કહીએ કે પ્રગતિશીલ કરવેરાના આધારે જે ધનિક વર્ગ છે, જે શ્રીમંત વર્ગ છે, એમના ઉપર ઉપરા ઉપર જાત જાતના વિવિધ પ્રગતિશીલ કરવેરા, દાખલા તરીકે પ્રગતિશીલ આવકવેરો છે, સંપત્તિ વેરો છે, મોટા મોટા કોર્પોરેટ સેક્ટર ઉપર પ્રોફિટ ટેક્સ છે, ગિફ્ટ ટેક્સ છે, વારસા વેરો છે કે જેથી કરીને સંપત્તિ જ્યારે એમને એમ જ વારસદારને મળી જતી હોય તો એનું ટ્રાન્સફર કરતી વખતે જો મોટા પ્રમાણમાં ટેક્સ નાખવામાં આવે તો કેટલાક પ્રમાણમાં આ રીતની અસમાનતાને આપણે ઘટાડી શકીએ. એટલે પ્રોગ્રેસિવ ટેક્સેશન દ્વારા અને ડાયરેક્ટ ટેક્સેશન દ્વારા, કારણ કે જે ઇનડાયરેક્ટ ટેક્સેશન હોય છે એ અસમાનતાને વધારતા હોય છે, જેમ કે વેચાણ વેરો, વસ્તુ વેરો, આ બધા વેરા એવા છે કે ગરીબ અને ધનવાન બધા ઉપર સમાન રીતે પડે છે. એટલે આપણે એવા વેરા નહીં, પણ આપણે પ્રોગ્રેસિવ ટેક્સેશનને એક બાજુ અમલમાં મૂકીને અને એના દ્વારા જે આવક ઊભી થાય છે એ આવક મારફતે આવકનો ઉપયોગ ગરીબોને કલ્યાણકારી યોજનાઓ માટે કરીએ તો એવી સ્થિતિમાં કેટલાક અંશે અસમાનતાનું નિવારણ આપણે કરી શકીએ. તો બીજી તરફ રાજ્ય વેલફેર ઇકોનોમિક્સની કામગીરી ભજવી અને ધનિક વર્ગની આવકમાં જે ઘટાડો થયો છે, ધનિક વર્ગથી એમને જે આવક પ્રાપ્ત થઈ છે કે અન્ય રીતે જે આવક મળી છે એનો ઉપયોગ ગરીબોને કલ્યાણકારી યોજનાઓમાં, જેમ કે
જે પછાત વર્ગ છે, એસટી એસસી વર્ગ છે, એમની આવકમાં વધારો થાય, વાસ્તવિક આવકમાં વધારો થાય, એમને મફતમાં શિક્ષણ પૂરું પાડવું, આરોગ્યની સુવિધાઓ પૂરી પાડવી, એ જ પ્રમાણે જે જીવન જરૂરી ચીજો છે એ નિયંત્રિત કિંમતો પર એમનો પુરવઠો પૂરો પાડવો, એમને આવાસ માટેની પ્લોટ આપવો અથવા તો એમને મકાન બાંધી આપવું, જેમ કે આપણે ત્યાં ઇન્દિરા આવાસ યોજના છે, સરદાર આવાસ યોજના છે, આ બધી યોજનાઓનો હેતુ શું છે કે ગરીબ લોકોને પણ જે પાયાની આવશ્યક જરૂરતો છે એની પૂર્તિ આપણે કરાવી શકીએ. તો આમ આયોજનના આ મહત્ત્વપૂર્ણ આ ઉદ્દેશ્યો રહ્યા છે આપણા દેશમાં. પણ એક વસ્તુ યાદ રાખવાની મિત્રો, કે આ જે વિવિધ ઉદ્દેશ્યો છે એમાં કેટલીક વખત વિસંગતતા જણાય છે, કેટલીક વખત એવો એકબીજાથી વિરોધાભાસી જણાય છે. જેમ કે આર્થિક વિકાસ અને સમાનતાનો હેતુ, આ બેની આપણે જ્યારે સરખામણી કરીએ તો આર્થિક વિકાસ માટે બચત અને મૂડીરોકાણનો ઊંચો દર ખૂબ જ આવશ્યક છે. અને દેખીતી રીતે જ કોઈ પણ વ્યક્તિ કહી શકે કે બચત કોણ કરે છે, તો કે ધનિક વર્ગ કરે છે. પ્રોપેન્સિટી ટુ સેવ ઇઝ વેરી હાઈ અમોંગ રીચ પીપલ. તો જ્યારે જો તમે બચત વધારવા માંગતા હો, મૂડીરોકાણ વધારવા માંગતા હો, તો દેખીતી રીતે જ જો ધનિકોની આવક વધારે હોય તો જ બચત અને મૂડીસર્જનના દરમાં વધારો થાય અને એનું આપણે ફરીથી ઉત્પાદકીય મૂડીરોકાણ કરી અને આર્થિક વિકાસની સપાટીને ઊંચી લઈ જઈ શકીએ. પણ અહીંયા એવું થાય છે કે જો બચત અને મૂડીરોકાણના દરને ઊંચો લઈ જવા માટે ધનિક વર્ગની આવક વધારીએ તો આપણો જે સમાનતાનો હેતુ છે એ સાઈડ ઉપર, હાંસિયા ઉપર રહી જાય છે. અને જો સમાનતાના હેતુને સિદ્ધ કરવો હોય તો ગરીબ વર્ગની આવકમાં વધારો કરવો પડે, જ્યાં એવું જોવા મળે છે કે એમંગ પુઅર પીપલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ ઇઝ વેરી હાઈ. એટલે ગરીબ વર્ગમાં સીમાંત વપરાશ વૃત્તિ જે છે એ ઘણી ઊંચી હોય છે. તો અહીંયા આર્થિક વિકાસ માટે જે જરૂરી પર્યાપ્ત શરત છે એમાં અને સમાનતાનો હેતુ જે છે એમાં બંને વચ્ચે એક કોન્ટ્રાડિક્શન જોવા મળે છે. તો આ કોન્ટ્રાડિક્શનને કઈ રીતે નિવારી શકાય અને કઈ રીતે આપણે એવી રીતે સંકલન અને અનુકૂલન કરી શકીએ કે જેથી કરીને એક તરફ આપણે આર્થિક વિકાસ પણ સિદ્ધ કરી શકીએ અને બીજી તરફ ગરીબોને હાનિ ન થાય, એમને વ્યાજબી સમાનતાનો જે હેતુ છે અર્થતંત્રમાં એક સમાનતાનું જે ન્યાયનું ધોરણ છે એને પણ આપણે પ્રસ્થાપિત કરી શકીએ, તો એ રીતે વિકાસની જે પ્રક્રિયા છે એનું સંચાલન થવું જરૂરી છે. બીજી તરફ જેમ કે આર્થિક વિકાસ અને રોજગારી, તો આર્થિક વિકાસ અને રોજગારીના હેતુ વચ્ચે પણ કેટલીક વખત વિસંવાદિતા જોવા મળે છે. જેમ કે આર્થિક વિકાસ માટે શરૂઆતમાં વિકાસ માટે જરૂરી હોય એવું એક માળખું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર રચવું જરૂરી છે અને એના માટે ભારે અને પાયાના ઉદ્યોગોમાં ખૂબ મોટા પ્રમાણમાં તમારે મૂડીરોકાણ કરવું પડે. હવે આ ભારે અને પાયાના ઉદ્યોગો કેવા હોય છે, જેનું તમને એક એક્ઝામ્પલ આપું કે રાષ્ટ્રમાં આર્થિક વિકાસ માટે જ્યારે આપણે આયોજન કરી રહ્યા હોઈએ તો વિકાસ માટે જરૂરી પાયાની ચીજો કઈ છે એ તો પહેલાં આપણે સમજવું જ પડે. દાખલા તરીકે વિકાસ માટે રસ્તાઓ, રેલવે, કૃષિનો વિકાસ કરવો હોય તો બંધ, ત્યાર પછી શિપ બિલ્ડિંગ, એરક્રાફ્ટ બિલ્ડિંગ, આ બધું ખૂબ જ જરૂરી છે, તો જ વેપાર વાણિજ્યનો વિકાસ થઈ શકે. એ જ પ્રમાણે મૂડી વિષયક ઉદ્યોગોનું નિર્માણ કરવું હોય કે વપરાશી ચીજોનું ઉત્પાદન કરતા ઉદ્યોગોનો વિકાસ કરવો હોય તો આપણે ભારે અને પાયાના ઉદ્યોગોનો સૌથી પહેલાં વિકાસ કરવો પડે છે. એક વસ્તુ એવી કહેવાય છે કે મશીનના ઉત્પાદન માટે મશીનનું ઉત્પાદન કરતા ઉદ્યોગોનો વિકાસ એ ભારે અને પાયાના ઉદ્યોગોની જે વ્યૂહરચનામાં છે એ કેન્દ્ર સ્થાને હોય છે. અને જ્યારે મશીનનું ઉત્પાદન તમારે મશીન થકી કરવું હોય તો તમારે જેમ કે સ્ટીલનું ઉત્પાદન, પોલાદનું ઉત્પાદન, ઉર્જા કોઈ પણ સેક્ટરની હોઈ શકે, હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી હોઈ શકે, એટમિક પાવર હોઈ શકે, વિન્ડ પાવર હોઈ શકે કે ગમે તે પ્રકારની સોલર પાવર હોઈ શકે, પણ પૂરતા પ્રમાણમાં જો ઉર્જા ન હોય તો કારખાનાઓ ચાલી શકે નહીં. એટલે અધઃસંરચના કે જે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણની વાત કરીએ છીએ એ ખૂબ જ જરૂરી છે. કૃષિના વિકાસ માટે પણ કેટલાક એવા સેક્ટર છે કે જેમાં ખૂબ હેવી મૂડીરોકાણ આપણે કરવું પડે છે, જેમ કે નાઇટ્રોજનસ ફર્ટિલાઇઝર, એ જ પ્રમાણે જંતુનાશક દવાઓ, પેસ્ટિસાઇડ્સનું ઉત્પાદન કરતા કારખાનાઓ નાખવા હોય, એ જ પ્રમાણે કૃષિ ક્ષેત્રે સંશોધન અને અવનવી ટેકનોલોજી, અવનવા મશીનો, અવનવા ટ્રેક્ટરો, અવનવા ઉપકરણો વિકસાવવા હોય તો આ બધું ઇન્ડસ્ટ્રીમાં જ થાય છે. અને જ્યાં સુધી ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરનો વિકાસ ન થયો હોય ત્યાં સુધી આ બધું આપણે પર્યાપ્ત માત્રામાં જે કૃષિના વિકાસ માટે જરૂરી ચીજો હોય એ પણ મળી શકે નહીં તો કૃષિ ક્ષેત્રનો વિકાસ પણ સરળતાથી થઈ શકે નહીં. એ જ પ્રમાણે કૃષિ ક્ષેત્રના સંગીન વિકાસ માટે બંધોનું નિર્માણ, સિંચાઈની અવનવી જે યોજનાઓ હોય છે જેમ કે
ટપક સિંચાઈ પદ્ધતિ છે, ટ્યુબવેલ દ્વારા સિંચાઈ પદ્ધતિ છે, ફુવારાની સિંચાઈ પદ્ધતિ છે, એટલે અવનવી સિંચાઈ પદ્ધતિઓ જે છે આ બધાનામાં સંશોધન કરી જુદા જુદા વિસ્તાર માટે કેટલા પ્રમાણમાં કયા પ્રકારની સિસ્ટમ આવકાર્ય છે, કયા પ્રકારની સિસ્ટમ અનુકૂળ છે એને અનુરૂપ જો આપણે સિંચાઈની સુવિધાઓ ઉપલબ્ધ કરાવીએ તો કૃષિનો વિકાસ થઈ શકે. હવે અહીંયા હેવી ઇન્ડસ્ટ્રીની આપણે જ્યારે વાત કરીએ તો હેવી ઇન્ડસ્ટ્રીમાં ખૂબ મોટા પ્રમાણમાં મૂડીરોકાણની જરૂર પડે છે, પણ હેવી ઇન્ડસ્ટ્રીમાં વસ્તુસ્થિતિ શું હોય છે કે એમાં ઇન્ક્રીમેન્ટલ કેપિટલ આઉટપુટ રેશિયો જે છે એ બહુ જ ઊંચો રહેતો હોય છે, અને જેટલા પ્રમાણમાં તમે મૂડીરોકાણ કરો છો એટલા પ્રમાણમાં સામે પ્રોપોર્શનેટલી રોજગારીની તકોનું નિર્માણ થતું નથી. એટલે અહીંયા આપણે જોઈએ તો વિકાસ અને રોજગારી એ બંનેના ધ્યેય વચ્ચે પણ કેટલાક અંશે કોન્ટ્રાડિક્શન જોવા મળે છે. તો અહીંયા આપણે એક એવો સમાધાનકારી માર્ગ અપનાવી શકીએ કે ભલે આપણે ભારે પાયાના ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરતા હોઈએ પણ સાથે સાથે જે ઉદ્યોગોથી રોજગારી વધી શકે તેમ છે, દાખલા તરીકે નાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો અને કૃષિ પેદાશ પર આધારિત ખાદ્ય ચીજોનું ઉત્પાદન કરતાં આજકાલ તમે જુઓ કે માર્કેટમાં ઘણી બધી ખાદ્ય ચીજો પેકિંગમાં મળે છે, અને આપણે વિચાર કરીએ કે આ ઉદ્યોગોમાં પણ ઘણા બધા લોકોને રોજગારી મળતી હશે. અવનવી જે પેકિંગમાં તમને ખાવાની વસ્તુઓ પેક મળે છે એવી બિલાડીના ટોપ જેટલી ઘણી બધી ફેક્ટરીઓ, નાના નાના યુનિટ, ગૃહ ઉદ્યોગોમાં આ બધી કામગીરીઓ ચાલતી હોય છે કે જેમાં અસંખ્ય લોકોને કામગીરી મળતી હોય છે. તો એક તરફ આપણે જ્યારે હેવી ઇન્ડસ્ટ્રી પર થ્રસ્ટ મૂકીએ તો સાથે સાથે બીજી તરફ એ બાબતનો પણ વિચાર કરવો જોઈએ કે લોકો બેકાર ન બેસી રહે અને દરેકને આજીવિકાનું સાધન મળે અને દરેકને પર્યાપ્ત માત્રામાં પોતાનું એક જીવન વ્યવસ્થિત જીવી શકે એ માટે એટલી આવક મિનિમમ પ્રાપ્ત થાય, એટલું વપરાશી ખર્ચ એનું હોય તે બાબત રાજ્ય જોવાનું ધ્યાન રાખે. તો અહીંયા આપણા જે કેટલાક ઉદ્દેશો છે એ જ પ્રમાણે ઇકોનોમિક સ્ટેબિલિટી, આર્થિક વિકાસ અને આર્થિક સ્થિરતાનો જે ધ્યેય છે એ પણ બંને વચ્ચે વિસંવાદ ઉપસ્થિત થાય છે. જેમ કે આર્થિક વિકાસ માટે આપણે ભારે મોટા પ્રમાણમાં મૂડીરોકાણ કર્યું હોય, આપણે હમણાં આંકડાકીય વિગતોને આધારે ચકાસણી કરીશું કે આપણી યોજનાઓના જે નાણાકીય સાધનો છે એમાં આપણે અવારનવાર ખાદ પુરવણીના સાધનનો ખૂબ વિશાળ પ્રમાણમાં ઉપયોગ કર્યો, એ જ પ્રમાણે આપણે બાહ્ય દેવું, વિદેશી દેવું, આંતરિક લોન આ બધા સાધનો જે છે એનો આપણે વ્યાપક પ્રમાણમાં જ્યારે ઉપયોગ કરીએ તો અર્થતંત્રમાં નાણાકીય ખર્ચમાં ખૂબ જ વધારો થાય છે. હવે જ્યારે આજે હેવી ઇન્ડસ્ટ્રીમાં ખૂબ મોટા પ્રમાણમાં મૂડીરોકાણ થયું હોય તો આ ઇન્ડસ્ટ્રી કેવા હોય છે કે એનો જેસ્ટેશન પીરિયડ બહુ જ લાંબો હોય છે, એનો ફલનકાળ આપણે જેને કહીએ એ ખૂબ જ લાંબો હોય છે. મૂડીરોકાણ અત્યારે કર્યું હોય તો એનામાંથી જે ચીજો સેવાઓનું ઉત્પાદન થાય છે એ થતાં વર્ષો નીકળી જતા હોય છે. એના લીધે શું થાય છે કે એક તરફ નાણાંનો પુરવઠો વધી ગયો હોય છે પણ સામે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન પ્રોપોર્શનેટલી વધતું જતું નથી. તો અહીંયા બંને વચ્ચે એક ઇમ્બેલેન્સ સર્જાય છે અને એના લીધે ધીરે ધીરે ફુગાવાકારી વલણો, ઇન્ફ્લેશનરી પ્રેશર જેને આપણે કહીએ એ અર્થતંત્રમાં ઉદ્ભવતા હોય છે. આપણી પંચવર્ષીય યોજનામાં અત્યાર સુધીનો અનુભવ આપણો એવો છે કે લગભગ ભાવો વધતા જ રહે છે, વધતા જ રહે છે. ખાસ કરીને પ્રથમ યોજનાને આપણે બાદ કરી દઈએ તો ઇન્ફ્લેશનરી પ્રેશર જે છે એણે આયોજનના માળખાને બહુ વ્યાપક રીતે અસર કરી છે. તો અહીંયા ભાવોની સ્થિરતા જે છે એ અને આર્થિક વિકાસનો હેતુ જે છે એ બંને વચ્ચે કેટલાક અંશે વિસંવાદિતા પ્રવર્તે છે. તો મિત્રો અહીંયા આપણે આયોજન એટલે શું, આયોજનના બૃહદ હેતુઓ કયા છે. હવે મેં તમને આજે બૃહદ હેતુઓ કયા એ માની લેવાની જરૂર નથી કે બધી જ યોજનામાં બસ આ જ હેતુઓ ફિક્સ હતા, કારણ કે જુદી જુદી યોજનામાં જુદા જુદા હેતુઓનો જે એમ્ફેસાઇઝ છે એ બદલાતો રહ્યો છે. દાખલા તરીકે પ્રથમ યોજના હતી તો એમાં કૃષિ વિકાસને બહુ પ્રાધાન્ય આપવામાં આવેલું હતું, દ્વિતીય યોજના હતી તો એમાં ભારે અને પાયાના ઉદ્યોગોના વિકાસની નેમ રાખવામાં આવેલી હતી. જુદી જુદી યોજનાઓમાં જે એપ્રોચ છે એ બદલાતો રહેતો હોય છે. હવે ભારતમાં આયોજનની વ્યૂહરચના, ભારતમાં આયોજનની જે શરૂઆત છે આ બધું ક્યારે થયું અને કઈ રીતે અમલમાં આવ્યું એનો પણ એક રોચક ઇતિહાસ છે. દાખલા તરીકે ભારતમાં શ્રીમન નારાયણ કરીને જે એક ગાંધીવાદી અર્થશાસ્ત્રી હતા એમણે ગાંધી યોજના પોતાની રીતે બનાવેલી હતી. એ જ પ્રમાણે મુંબઈના 8 ઉદ્યોગપતિઓ જે હતા એમણે એક મુંબઈ યોજના, આપણી જે પંચવર્ષીય યોજનાઓ શરૂ થઈ એના પૂર્વે એક મુંબઈ યોજના કરીને એક પ્લાન રજૂ કર્યો હતો. એક પ્રખર ક્રાંતિકારી એમએન રોય નામના જે વ્યક્તિ હતા એમણે જનતા યોજના નામની એક યોજના તૈયાર કરી હતી. તો આ બધી યોજનાઓ જે છે એનું ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં મહત્ત્વ છે, કારણ કે આ બધી યોજનાઓનો અમલ વાસ્તવમાં ક્યારે થયો નહોતો. વાસ્તવમાં તો આપણે 1951થી પ્રથમ પંચવર્ષીય યોજનાની શરૂઆત કરી, અને મેં તમને હમણાં જ કીધું કે રશિયામાંથી આપણે એનું
પ્રેરણા મળેલી. હવે રશિયામાં પણ જે આયોજન થયું હતું એ આપણા કરતાં ભિન્ન હતું. મિત્રો, તમે જાણો છો કે મિશ્ર અર્થતંત્ર એ ખૂબ નવી આર્થિક પદ્ધતિ છે. શિષ્ટ અર્થશાસ્ત્રના લખાણમાં લગભગ મિશ્ર અર્થતંત્રનો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી. આ મિશ્ર આર્થિક પદ્ધતિનો ઉદ્ભવ ક્યારથી થયો? જેમ કે 1929ની મહામંદી જે ફેલાઈ અને એના લીધે એમાંથી નીકળવાનું ખાનગી અર્થતંત્ર માટે અથવા તો બજાર પરિબળો થકી નીકળી શકાય એમ નહોતું. એટલે એવું લાગવા લાગ્યું કે કંઈક રાજ્યના હસ્તક્ષેપની, રાજ્યના નિયંત્રણની કંઈક આવશ્યકતા છે. બધું જ આપણે બજાર પરિબળો પર છોડી દઈએ તો એ યોગ્ય નથી. અને એનામાંથી જ રાજ્યના અર્થતંત્રના હસ્તક્ષેપનો જે ખ્યાલ છે એ ઉદ્ભવ્યો. જ્હોન મેનાર્ડ કેન્સ નામના જે અર્થશાસ્ત્રી છે એમણે પણ એવું કહ્યું છે કે અર્થતંત્રમાં થોડા ઘણા અંશે રાજ્યનો હસ્તક્ષેપ, નિયંત્રણ, નિયમન અને માર્ગદર્શન જે છે એ ખૂબ જ આવશ્યક છે. કારણ કે નહીં તો જે મૂડીવાદી અર્થતંત્ર છે એ વ્યવસ્થિત રીતે, સુચારુ રીતે પોતાનું કાર્ય કરી શકતું નથી. અને એના લીધે આપણે ત્યાં મિશ્ર અર્થતંત્રનો આપણે સ્વીકાર કરી અને મિશ્ર અર્થતંત્રના સ્વરૂપમાં, મિશ્ર અર્થતંત્રના સંદર્ભમાં આપણે આયોજનનો અમલ કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ત્યાં આયોજનના જે મોડેલ છે એની પણ કેટલીક અછડતી ઉલ્લેખ કરવો અનિવાર્ય છે. દાખલા તરીકે ભારતમાં જુદા જુદા, અત્યાર સુધી જુદા જુદા મોડેલોનો અમલ થયો છે. જેમ કે ખાસ કરીને મોટા ભાગે તો 6ઠી યોજનાને બાદ કરતા નહેરુ પીસી મહાલ લોબિસ મોડેલ જે છે એનો વધારે વ્યાપક પ્રમાણમાં આપણે ઉપયોગ કર્યો છે. પીસી મહાલ લોબિસ નામના જે અર્થશાસ્ત્રી હતા કે જેમણે બીજી પંચવર્ષીય યોજનાનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો અને એમણે બીજી પંચવર્ષીય યોજનામાં દરમિયાન એનો અમલ થયો અને એવું માનવામાં આવ્યું હતું આ મોડેલ મુજબ કે સૌથી પહેલાં હેવી ઇન્ડસ્ટ્રીનો વિકાસ કરો. હેવી ઇન્ડસ્ટ્રીનો વિકાસ થશે તો વિકાસ માટેનો એક આખો બેઝ તૈયાર થશે અને આ બેઝ તૈયાર થવાથી ધીરે ધીરે જે બીજા ક્ષેત્રો છે એના વિકાસ માટેની અનુકૂળ પરિસ્થિતિનું આપણે નિર્માણ કરી શકશું. એટલે અર્થતંત્ર જે છે એને એક બિગ પુશ, એક જબરજસ્ત ધક્કો મારવાની જરૂર છે. જે એકદમ સ્થગિત અને નીચલા કક્ષામાં જે અર્થતંત્ર ફસાયેલું હતું એ અર્થતંત્રને જ્યાં સુધી આપણે મોટો ધક્કો નહીં મારીએ ત્યાં સુધી એકદમ, જેમ કેમ કોઈ ઊંડા ખાડામાં કોઈ વસ્તુ પડી ગઈ હોય તો એને એકદમ બહુ બળપૂર્વક ખેંચીને કાઢવી જરૂરી છે. તમે થોડું થોડું બળ વાપરો તો એ નીકળતી નથી. એવી જ રીતે જ્યારે સમસ્ત અર્થતંત્ર ખૂબ જ સ્થગિત અવસ્થામાં અને એ પણ નીચલી કક્ષાએ ફસાઈ ગયેલું હોય તો એવા અર્થતંત્રને બહાર કાઢવા માટે આપણે એક બિગ પુશ, બહુ જ મોટો ધક્કો, જબરજસ્ત ધક્કો લગાવવાની જરૂર છે. એનાથી જે એવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે કે જેથી કરીને રાષ્ટ્ર જે છે, એટલે કે આપણું અર્થતંત્ર જે છે એ ટેકઓફના તબક્કામાં પ્રવેશી શકશે. ટેકઓફ એટલે ઉડ્ડયન. જેમ કે નીચી સ્થગિત અવસ્થામાંથી ધીરે 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 આપણે ઉપર જતા જઈએ તો એ ટેકઓફના તબક્કામાં જવા માટે ખૂબ હેવી ઇન્વેસ્ટમેન્ટ કરવું જરૂરી છે. અને પછી ઓટોમેટિક એવી પરિસ્થિતિનું નિર્માણ થશે કે એક વખત જ્યારે ભારે અને પાયાના ઉદ્યોગો, મેં તમને હમણાં જ ગણાવ્યા એ બધાનો વિકાસ થાય તો ઓટોમેટિક જે મધ્યમ કક્ષાના ઉદ્યોગો છે કે કન્ઝ્યુમર્સ ગુડ્સ ઉત્પન્ન કરતા જે ઉદ્યોગો હોય અથવા તો કૃષિ ક્ષેત્રનો જે વિકાસ છે એ બધાના વિકાસ માટે એક સરસ મજાની સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થશે. તો આ પ્રકારનું જે મોડેલ છે એને આપણે પીસી મહાલ લોબિસ મોડેલ કહીએ છીએ, એમના નામને યાદ કરીને, કે જેમાં ખાસ કરીને હેવી ઇન્ડસ્ટ્રીઝ પર થ્રસ્ટ મૂકવામાં આવ્યો છે. આજ સુધી ભારતમાં આ મોડેલનું એક પ્રકારનું વર્ચસ્વ રહ્યું છે એવું સ્પષ્ટપણે જણાય છે. જ્યારે આપણે વિવિધ પંચવર્ષીય યોજનાઓનો ડિટેલમાં અભ્યાસ કરીએ તો એ વસ્તુ આપણને સ્પષ્ટ રૂપથી જણાય છે. બીજું મોડેલ છે ગાંધીયન મોડેલ, ગાંધીવાદી મોડેલ. ગાંધીજી તો સ્પષ્ટ રૂપથી આપણે બધા ગાંધીજીના વિચારોથી પરિચિત છીએ જ, ચાહે આર્થિક વિચારો હોય કે બીજા વિચારો હોય નૈતિકતા અંગેના હોય. તો ગાંધીજીના કહેવા પ્રમાણે ગાંધીજીને ગામડાઓ બહુ પ્રિય હતા. ગાંધીજી આપણો જે દેશ જે ગામડાઓનો બનેલો છે, 5.5 લાખ ગામડાઓ, એ ગામડાઓનો વિકાસ વિકેન્દ્રિત ધોરણે થાય, ગ્રામ વિકાસ થાય અને ગામડાઓને કેન્દ્રમાં રાખીને જે ડિસેન્ટ્રલાઇઝ્ડ વિકેન્દ્રિત વિકાસની જે વ્યૂહરચના છે અને એના પર આધારિત, જેમ કે ગામડાઓ પોતાની દરેકે દરેક ચીજોની બાબતમાં સ્વાવલંબી હોય, પોતાને જરૂરી ચીજોનું ઉત્પાદન પોતે જ કરતા હોય, પછી જો અધિશેષ કંઈ રહેતો હોય તો એનો વેપાર કરી શકે છે, પણ દરેકે દરેક ગામ પોતાની જરૂરિયાતોની બાબતમાં સ્વાવલંબી હોય, આ પ્રકારની જે વૈચારિક વિચારણા છે એ ગાંધીજીના આર્થિક વિચારોમાંથી
પ્રતિબિંબિત થાય છે. ગાંધીજીએ તો ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત પણ આપ્યો હતો કે જેની પાસે વધારે સંપત્તિ હોય એ વ્યક્તિ પોતાના એ સંપત્તિના માલિક તરીકે નહીં પણ ટ્રસ્ટી તરીકે વર્તે અને સમાજના કલ્યાણમાં એનો ઉપયોગ થાય એના માટે એમણે ખૂબ જ ઈચ્છા રાખેલી હતી. તો અહીંયા આ પ્રકારનું જે મોડેલ છે એને આપણે ગાંધીયન મોડેલ કહીએ છીએ. પણ ખાસ કરીને આ મોડેલનો ઉપયોગ માત્ર છઠ્ઠી યોજનામાં કે જ્યારે જનતા સરકાર છઠ્ઠી યોજના માં બે છઠ્ઠી યોજનાઓ અમલમાં આવેલી હતી. એક તો જનતા પાર્ટીની સરકાર આવી ત્યારે જનતા પાર્ટી દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છઠ્ઠી યોજના અને બીજી ત્યાર પછી ફરીથી તાત્કાલિક જ જે કોંગ્રેસ ગવર્મેન્ટ સત્તા ઉપર આવી અને પછી કોંગ્રેસ દ્વારા છઠ્ઠી યોજનાને ફરીથી અમલમાં મૂકવામાં આવેલી. તો અહીંયા આ જે છઠ્ઠી યોજના હતી એમાં ગાંધીવાદી મોડેલ પર આધારિત રોજગારીમાં વધારો થાય એવી વ્યૂહરચના સાથે નાના ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ જેને આપણે કહીએ એના વિકાસ માટેના તમામે તમામ જે આવશ્યક પરિબળો હોય એને ઊભા કરવા, એમને ધિરાણની સુવિધાઓ ઊભી કરવી અને એમને કાચો માલ મળી રહે, એમને ઉર્જા મળી રહે એ માટેની એક વ્યવસ્થિત પરિસ્થિતિ નિર્માણ કરવા માટેનો એક છઠ્ઠી યોજનામાં પ્રયત્ન થયેલો હતો જે આપણે ગાંધીવાદી યોજના તરીકે એને આપણે ગણી શકીએ. ત્યાર પછીનું જે ત્રીજું મોડેલ છે એ છે એલપીજી મોડેલ. 1991 પછી આપણા દેશમાં લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન આપણને બધાને ખબર છે કે મુક્ત અર્થકારણ લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એટલે કે ખાનગી અર્થકારણ અને ગ્લોબલાઇઝેશન એટલે કે વૈશ્વિક અર્થકારણ તરફ આપણો ઝોક વધ્યો છે 1991 પછી. આપણે વધારે ને વધારે જે અત્યાર સુધી જે ભાર અને વજન પબ્લિક સેક્ટર ઉપર આપણે મૂકતા આવ્યા એકથી તે લગભગ 1991 સુધી આઠમી યોજનાની શરૂઆત સુધી આપણે જે થ્રસ્ટ આપણે પબ્લિક સેક્ટર ઉપર વધારે પડતો ભાર મૂક્યો હતો એના સ્થાને અને એનામાં જે જંગી ખોટ થઈ અથવા તો જે મૂડીરોકાણ થયું હતું એની સરખામણીમાં બહુ નજીવો આપણને ફાયદો થયો. 10% દરે જ મૂડીરોકાણ થયું જ્યારે અર્થતંત્રમાં લગભગ 50% જેટલું રોકાણ જાહેર ક્ષેત્રમાં થયેલું હતું. એ જ પ્રમાણે એના પર જે મૂડીરોકાણનો વળતર દર હતો એ પણ ખૂબ જ નીચો હતો અને બિનકાર્યદક્ષતા અને વણવપરાયેલી ઉત્પાદન શક્તિ પબ્લિક સેક્ટરના ક્ષેત્રમાં બહુ જ વિશેષ હતી અને એટલા માટે આપણા અર્થતંત્રમાં ધારી દિશામાં વિકાસ થઈ શક્યો ન હતો. એટલે જેને નથી કહેતા આપણે જેને પ્રોફેસર રાજકૃષ્ણ કટાક્ષમાં લગભગ છઠ્ઠી યોજના સુધી આપણો જે વિકાસનો દર હતો એ બહુ સ્થગિત અવસ્થામાં 4% આસપાસ જ, 3.5-4% આસપાસ અને પર કેપિટા ઇન્કમ તો જોવા જઈએ તો 1.4-2% જેટલું એનામાં ઇન્ક્રીઝ થતું હતું. એટલે આટલું જે સ્થગિતતાની અવસ્થા હતી એને પ્રોફેસર રાજકૃષ્ણ હિન્દુ વિકાસ દર અથવા તો જેને આપણે કહીએ કે પરંપરાગત વિકાસ દર, ટ્રેડિશનલ રેટ ઓફ ડેવલપમેન્ટ એવી રીતે ઓળખતા હતા. તો અહીંયા આપણે 7મી યોજનાથી આ પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળી શક્યા અને 1991થી આપણે એલપીજી મોડેલ અમલમાં મૂક્યું કે જેમાં આપણે વધારે ને વધારે ખાનગી ક્ષેત્ર તરફનો આપણો જે ઝોક છે એમાં વધારો થયો છે. ઘણા બધા પબ્લિક સેક્ટરને ડિસઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું, વિમૂડીકરણ કરવામાં આવ્યું, એમને બજારમાં વેચવામાં આવ્યા છે, ખાનગી લોકોને એમાં પ્રવેશવાની છૂટ આપવામાં આવી. અત્યાર સુધી જ્યાં ખાનગી ક્ષેત્ર વિચાર કરી શકતું ન હતું એ બધી બાબતો પણ હવે ખાનગી ક્ષેત્ર માટે છૂટી મૂકવામાં આવી અને એ રીતે એલપીજી મોડેલનો પણ આપણે સ્વીકાર કર્યો છે અને એના કેટલાક બહુ સારા ફળો આપણને પ્રાપ્ત પણ થયા છે. કારણ કે ત્યાર પછી ભારતમાં વિકાસ જે છે એક રફતાર એની જે તેજ બનતી જાય છે અને એ રીતે અત્યારે ભારત જે છે એ વિશ્વના જીડીપીની દૃષ્ટિએ આપણે જોવા જઈએ તો 7મા નંબર ઉપર છે. એટલે કે વિશ્વના જે 10 વિકસિત વિકાસમાં ટોચના દેશો છે એમાં અત્યારે ભારતનું સ્થાન જીડીપીની દૃષ્ટિએ 7મું છે. અને જો પીપીપી પરચેસિંગ પાવર પેરિટીની દૃષ્ટિએ વિશ્વ બેંકે જે ગણતરી કરી છે એ અનુલક્ષીને આપણે જે ચલણની સામ ખરીદ શક્તિને અનુલક્ષીને જો આપણે વાત કરતા હોઈએ તો ભારતનું સ્થાન અત્યારે અમેરિકા, ચીન અને જાપાન પછી 4થા નંબરનું સ્થાન છે. એટલે આપણે આ જે કરી શક્યા એ ઇટ ઇઝ બીકોઝ ઓફ એલપીજી મોડેલ, જે સુધારા થયા અને એ રીતે આપણે ખાનગી અર્થતંત્ર, મુક્ત અર્થતંત્ર કે જેમાં કાર્યક્ષમતા અને હરીફાઈનું તત્વ વિશેષ જોવા મળે છે અને હરીફાઈના લીધે કાર્યક્ષમતાના ઉચ્ચતર શિખરો સર કરી અને સાધનોનો બહુ કાર્યક્ષમ ઉપયોગ થાય છે, ચીવટપૂર્વક ઉપયોગ થાય છે. આ બધું જે અગાઉ 6 યોજના સુધી આપણે જે દુર્વ્યય થયો અને અર્થતંત્રને જે નુકસાન ભોગવવું પડ્યું એને આપણે નિવારવા માટે અને ભવિષ્યમાં એ ભૂલ આપણે ફરીથી રિપીટ ન કરીએ એટલા માટે આપણે આ એલપીજી મોડેલ અમલ કર્યો છે. હવે 4થું જે મોડેલ છે એ છે પૂરા મોડેલ. પૂરા મોડેલ જે છે એ આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ માનનીય શ્રી
અબ્દુલ કલામ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું અને આ મોડલને ટૂંકમાં પૂરા કહેવાય છે. પ્રોવાઇડિંગ અર્બન એમ્યુનિટીઝ ટુ ધી રૂરલ એરિયા, એટલે કે આ મોડેલમાં એવું કહેવામાં આવ્યું છે જે ખરેખર તો નિયો ગાંધીયન મોડલ ટાઈપ છે. નિયો ગાંધીયન મોડેલ એટલે કે જેમાં ગામડાઓના વિકાસ પર થ્રસ્ટ મૂકવામાં આવેલું. તો અહીંયા ફરીથી એપીજે અબ્દુલ કલામની માન્યતા અનુસાર કે જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ત્યાં ગ્રામ્ય વસ્તી કે મનુષ્ય જાય, માનવી તે એ તરફ પ્રયાણ કરે, એના બદલે જ્યાં મનુષ્ય વસે છે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું, તો એનાથી ઘણી બધી જે સમસ્યાઓ જે નિર્માણ થઈ છે, અતિશય શહેરીકરણ અને કેન્દ્રીય વિકાસના જે અસમતોલ વિકાસ, ઇનબેલેન્સ્ડ અમુક જે ઉદ્યોગો અમુક જગ્યાએ સેન્ટ્રલાઇઝ્ડ થયા, એના કારણે ગંદી ગીચ વસ્તીઓ, સામાજિક પ્રશ્નો, આ બધા પ્રશ્નોનું જો આપણે નિવારણ કરવું હોય તો એના માટેનો આપણી પાસે બેસ્ટ રસ્તો છે કે આપણે ગામડાઓ સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈ જઈએ અને એવી રીતે આપણે આપણા અર્થતંત્રનો વિકાસ કરીએ. કારણ કે કોઈ પણ એક જ વ્યૂહરચના બધા દેશને વોટર ટાઈટ રીતે લાગુ ના પડી શકાય કે ભાઈ રશિયામાં જે મોડલ લાગુ પડ્યું એ જ ભારતમાં લાગુ પડ્યું છે, અથવા તો ભારતમાં જે લાગુ પડ્યું છે એ જ તમે મલેશિયામાં લાગુ પડો. કારણ કે દરેક દેશની પરિસ્થિતિ બહુ ભિન્ન ભિન્ન હોય છે અને એને અનુરૂપ જો આપણે જોવા જઈએ તો ભારત એ ગામડાનો બનેલો દેશ છે. આજે પણ આપણી જે મોટાભાગની વસ્તી એ ગ્રામ્ય વિસ્તારમાં વસે છે અને કૃષિ ક્ષેત્ર પર આજે પણ 60% જેટલી વસ્તી, 55-60% જેટલી વસ્તી પોતાની આજીવિકા માટે, રોજગારી માટે એના પર નિર્ભર છે. તો જ્યાં સુધી ગામડાનો વિકાસ નહીં થાય ત્યાં સુધી વિકાસ થઈ શકશે નહીં. તો અહીંયા એપીજે અબ્દુલ કલામના મત મુજબ જુદા જુદા ગામડાઓને ક્લસ્ટરમાં વહેંચવું, એ ક્લસ્ટર બનાવી અને આ ગામડાઓને એક રિંગરોડની જેમ જોડી દેવા અને આ રિંગરોડ ઉપર હેલ્થ ફેસિલિટી, શાળાઓ ઊભી કરવી અને જેથી કરીને એનો વિકાસ થઈ શકે, એ પ્રકારનું જે મોડેલ છે એ એમણે પ્રસ્તુત કર્યું હતું. ત્યાર પછી આયોજનના કેટલાક લક્ષણો જોઈએ તો એમાં આપણું જે આયોજન છે એ વિકેન્દ્રિત સ્વરૂપનું છે. એમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બધા જ સામેલ હોય છે. એ જ પ્રમાણે આપણું જે આયોજન છે એ નિર્દેશાત્મક છે અને પ્રોત્સાહનો પર આધારિત છે. તે એ જ પ્રમાણે એ સર્વગ્રાહી સ્વરૂપનું છે, એટલે કે દરેક ક્ષેત્રના વિકાસને આપણે ધ્યાન આપીએ છીએ. આયોજન એક સતત ચાલતી પ્રક્રિયા છે, એટલે કે એમાં કન્ટિન્યુટી જળવાયેલી રહેવી જોઈએ, નહીં તો વચ્ચે વચ્ચે ભંગ નથી થતો અને સર્વગ્રાહી રીતે એનો અમલ થાય છે. સામાજિક ન્યાય સહિતનો વિકાસ થવાનું આપણે નેમ રાખેલું છે અને મિશ્ર અર્થતંત્ર પર આધારિત આપણું આયોજન છે. આપણી આયોજનના જે હેતુ આપણે જોઈએ તો ઝડપથી આપણે જોઈશું કે ઝડપી આર્થિક વિકાસ સાધવો, આર્થિક સ્વાવલંબન પ્રાપ્ત કરવું, સેલ્ફ રિલાયન્ટ ગ્રોથ, સેલ્ફ સસ્ટેન્ડ ગ્રોથ અને આધુનિકરણ કરવું, સામાજિક ન્યાય સહિતનો વિકાસ, સ્થિરતાપૂર્વકનો વિકાસ અને સમતોલ પ્રાદેશિક વિકાસ એ આપણી યોજનાઓના અત્યાર સુધીના મહત્ત્વના લક્ષ્યાંકો રહ્યા છે. હવે જો આપણે આ એક હેતુઓ જે છે એને આપણે ધ્યાનમાં લઈએ તો આપણને સ્પષ્ટ રીતે માલુમ પડે છે કે આ હેતુઓનું શું મહત્ત્વ છે. જેમ કે આર્થિક ઝડપી આર્થિક વિકાસનો, જે મેં તમને કહ્યું કે જો આર્થિક વિકાસ નહીં થાય, જો વસ્તુ સેવાઓના ઉત્પાદનમાં વધારો નહીં થાય તો આપણી આર્થિક વિકાસ એ એક એવી દવા છે, ઈલાજ છે, બધા જ રોગોનો, સર્વ રોગોનો ઇલાજ છે, જેને પેનેશિયા કહેવાય ને, રામબાણ ઇલાજ. ગરીબી, બેકારી આ બધાનો જે એક ઝટકે નાબૂદ કરવા હોય તો આર્થિક વિકાસ અતિશય આવશ્યક છે, બરાબર. ત્યાર પછી આપણે ભારતના આયોજનની સિદ્ધિઓની વાત કરીએ તો ભારતમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં ખૂબ વધારો થયો છે. અર્થતંત્રના ગુણાત્મક અને પરિમાણાત્મક પરિવર્તનો આવ્યા છે. સ્થગિતતામાંથી અર્થતંત્ર બહાર આવી શક્યું છે. 60 વર્ષમાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર 3.5-4% જેટલો, માથાદીઠ આવકનો વૃદ્ધિદર 1.5-2% જેટલો રહ્યો છે. પ્રથમ 3 દાયકા દરમિયાન આ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર ફક્ત 3.4% અને માથાદીઠ આવકનો વૃદ્ધિદર ફક્ત 1.3% હતો, જે 8મી યોજનામાં વધીને 6.8%, 9મી યોજનામાં 5.6%, 1992-2000માં 6%, 10મી યોજનામાં 7.6%, 11મી યોજનામાં 8.1% જેટલો રહ્યો હતો. આમ આપણે ઊંચા દરે વિકાસ સિદ્ધ કરી શક્યા છીએ. એ જ પ્રમાણે બીજી આપણી યોજનાની સિદ્ધિ છે કે રાષ્ટ્રીય આવકની સંરચનામાં ફેરફાર થયો છે. 1950માં જે ખેતી ક્ષેત્રનો હિસ્સો 55% હતો તે ઘટીને 2010માં 14.2% થયો છે, જે વિકાસનું એક લક્ષણ છે કે જેમ જેમ વિકાસ થતો જાય તેમ તેમ કૃષિ ક્ષેત્રનો હિસ્સો ઘટતો જાય છે અને ઉત્તરોત્તર સેવા અને ઇન્ડસ્ટ્રીનો હિસ્સો વધતો જાય છે. એ જ પ્રમાણે
જો આપણે બચત દરની રીતે વાત કરતા હોઈએ, બચત અને મૂળની રોકાણની રીતે, જો 1950-51માં બચત દર જે 5.7% હતો તે 1980માં વધીને 21.2%, 2009-10માં વધીને 33% થયો હતો. અને મૂડી રોકાણનો જે દર છે તે આ સમયગાળા દરમિયાન 1950-51માં 5.6%, 1980માં 22% અને 2009-10માં 36.5% જેટલો રહ્યો હતો. 11મી યોજનામાં બચત દર 34% અને મૂડીરોકાણનો દર લગભગ 36% જેટલો રહ્યો હતો. કૃષિ ક્ષેત્રની પ્રગતિની આપણે વાત કરીએ તો 1950-51માં ફક્ત 500 લાખ મેટ્રિક ટન જેટલું અનાજનું ઉત્પાદન થતું હતું, જે 2010માં વધીને 2320 જેટલું થયું હતું. દૂધનું ઉત્પાદન આપણે દુનિયામાં વર્લ્ડ નંબર 1 પર પહોંચ્યા હતા 2010-11માં, 1125 લાખ ટન થયું હતું. સિંચાઈની સુવિધાઓમાં 2010માં આપણે 1082 લાખ હેક્ટર જેટલા વિસ્તારને આવરી શક્યા હતા. અને એ પ્રમાણે આપણે વધારેમાં વધારે જે વિસ્તાર છે એને સિંચાઈ હેઠળ આવરી લીધો હતો. માળખાકીય સવલતોમાં વધારાની દ્રષ્ટિ વાત કરીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણું ખૂબ વિકસી ગયું છે. અવકાશ ક્ષેત્રે આપણે ખૂબ સિદ્ધિઓ હાંસલ કરી છે. હમણાં થોડાક વખત પહેલાં જ આપણે 104 ઉપગ્રહો એક સાથે છોડી અને દુનિયા પણ આશ્ચર્ય પામી ગઈ છે કે ભારત જેવું અર્થતંત્ર આટલું બધું વિકાસ સાધી શક્યું છે એમ. ઔદ્યોગિક વિકાસ દર પણ જો આપણે સરેરાશ જોવા જઈએ તો 7-8% દરે આ સમય દરમિયાન આપણો વિકાસ થયો છે. નિકાસ ઉદ્યોગોમાં પણ વધારો થયો છે. આયાત ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન ઇન્ડસ્ટ્રીનો પણ ખૂબ વિકાસ થયો છે અને એના લીધે આપણે 7-8% દરે વિકાસ સાધી શક્યા છીએ. બીજા ક્ષેત્રની રીતે આપણે વાત કરતા હોઈએ તો આપણને ઘણી વખત એવું લાગે કે ભારતમાં જે લક્ષ્યાંકો મૂકેલા હતા એ અનુસાર સિદ્ધિ નથી મળી. તો મિત્રો, એવું નથી કે કોઈ એક વિદ્યાર્થી ફિઝિક્સમાં 100માંથી 100 માર્ક્સ લાવવાનો લક્ષ્યાંક નક્કી કરે પણ એને 97 આવે તો એનો અર્થ એવો નથી કે ફેલ ગયો છે કે નિષ્ફળ ગયો છે. પણ જે સિદ્ધિ મળી છે એ પણ ખૂબ વધારે છે. એ જ રીતે આપણે સામાજિક ક્ષેત્રની બાબતમાં આપણે જોઈએ તો આપણો સાક્ષરતાનો દર જે 1951માં 18.3% હતો તો 2009માં વધીને 74.5% જેટલો થયો છે. બાળ મૃત્યુ દર આ સમયગાળા દરમિયાન 146થી ઘટીને 50 જેટલો થયો છે. મરણ દર 27.4 પ્રત્યેક 1000 જન્મતા બાળકોએ મરણદર એટલે બધા જ લોકોને અનુલક્ષીને બાળકોના જન્મદરના સંદર્ભમાં નહીં, મરણદર 27.4થી ઘટી અને 7.3 જેટલો થયો છે. અને આયુષ્ય જે સરેરાશ આયુષ્ય લાઈફ એક્સપેક્ટન્સી 32 જેટલી હતી એ 32 વર્ષ હતી તે વધીને 63.3% જેટલી થઈ છે. છતાં પણ એવું નથી કે આપણે આયોજનની કોઈ મર્યાદા જ નથી. આપણા આયોજનની પણ કેટલીક ઘણી બધી મર્યાદાઓ જોવા મળે છે. એમાં કેટલીક મર્યાદાઓનો આપણે જો અછડતો ઉલ્લેખ કરીએ તો કહી શકાય કે આપણો આર્થિક વિકાસનો દર ભલે ઊંચો રહ્યો છે છતાં પણ એ ઘણો નીચો છે. જેમ કે એશિયાના દેશોમાં આ સમયગાળા દરમિયાન 8% દરે વિકાસ થયો, ચીનમાં આ વિકાસ દર 10% છે, એશિયન ટાઈગર કન્ટ્રીઝ એટલે કે આજે કોરિયા છે, સિંગાપોર છે, આ બધા દેશોમાં વિકાસ દર ઘણો ઊંચો રહ્યો છે. એની સરખામણીમાં આપણો વિકાસ દર એ નીચો ગણાય. એ જ પ્રમાણે આપણી માથાદીઠ આવક વધી છે પણ એ ખાસ વધી ન ગણાય, કારણ કે માથાદીઠ આવક 2008માં 1070 ડોલર જેટલી હતી. જ્યારે ચીનની કે જે આપણા જેવું જ અર્થતંત્ર લગભગ કહી શકાય એની આવક આ સમયગાળા દરમિયાન 2940 ડોલર જેટલી હતી. બ્રિટન, ફ્રાન્સ, અમેરિકા, જર્મની આ દેશોની જે આપણે આવકની વાત કરીએ તો એમની આવક 45,000 ડોલરથી 50,000-55,000 ડોલરની વચ્ચે રહી છે. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની વાત કરીએ તો 169 દેશોમાંથી ભારતનો ક્રમ બહુ જ પાછળ 119મો હતો. આર્થિક સ્વાતંત્ર્ય ઇકોનોમિક ફ્રીડમ ઇન્ડેક્સની આપણે વાત કરીએ તો ભારતનો નંબર 155માંથી 112 જેટલો પાછળ હતો. આપણે ત્યાં આજે પણ ગરીબીનું ઘણું બધું ઊંચું પ્રમાણ છે. આપણે જો 1.25 ડોલરની ગરીબી રેખાને લક્ષમાં લઈએ તો આજે પણ ભારતમાં 42% લોકો, અને જો 2 ડોલરની વિશ્વ બેંકે નક્કી કરેલી 2008માં એ ગરીબી રેખાને જો આપણે ધ્યાનમાં લઈએ તો 75.6% જેટલા લોકો, એટલે કે વિશ્વના ગરીબોના 33% લોકો એકલા ભારતમાં વસે છે. આપણી જે ગરીબીની રેખા છે એને હકીકતમાં સ્ટારવેશન લાઇન કહી શકાય, કારણ કે એનાથી ખાલી પેટ જ ભરાય છે, બાકી આગળની કોઈ પણ વસ્તુ થઈ નથી. વહેંચણીમાં પણ ખાસ જોઈએ એવું સમાન વહેંચણીનો હેતુ લક્ષ્યાંક સિદ્ધ થઈ શક્યો નથી, કારણ કે ઉપરની 20% વસ્તી 2010માં કુલ આવકમાંથી 37.5%, નીચેની 20% વસ્તી ફક્ત 7.7% જેટલો જીડીપીમાં ફાળો હતો, જ્યારે મધ્ય વસ્તીનો 60% જેટલી મધ્ય વસ્તીનો 54.8% જેટલો ફાળો હતો. તો એટલે મહેબૂબ ઉલ હક એવું કહે છે કે અત્યાર સુધી આપણે એવું માન્યું કે આર્થિક વિકાસ થશે એટલે ગરીબોની દરકાર લેશે,
પણ હવે એવું રિવર્સ કરવાની જરૂરત ઊભી થઈ છે કે ગરીબોની દરકાર લો જેથી કરીને ઓટોમેટિક આર્થિક વિકાસ થશે. કૃષિ ક્ષેત્રે પણ ઘણો ધીમો વિકાસ થયો છે, ખાસ કરીને 2.7 જે આપણા આર્થિક વિકાસને નડતરરૂપ એક મોટામાં મોટું સાબિત થયું હોય તો કૃષિ ક્ષેત્રનો ધીમો વિકાસ, કારણ કે એનાથી ઉદ્યોગોને કાચા માલમાં અને લોકોને જે જીવન જરૂરી પાયાની ચીજો છે ઇન્ફ્લેશનરી પ્રેશર ઊભા કરવામાં પણ ખૂબ એનો મહત્ત્વનો ફાળો છે. ભારતમાં સિંચાઈ હેઠળ અત્યારે 40% વિસ્તાર છે અને ચીનમાં 57% છે, તેમ છતાં ઉત્પાદનમાં બહુ ફરક છે. ભારતમાં 23 કરોડ ટનનું ઉત્પાદન થાય છે, જ્યારે ચીનમાં 49 કરોડ ટનનું ઉત્પાદન થતું હતું. જેથી ભારતમાં ખેડૂતોનો આપઘાત, દેવાની સમસ્યા, કિડની વેચવી, પોતાના બાળકોને વેચવા, આ બધી સમસ્યાઓ બહુ મોટા પ્રમાણમાં છે. એ જ પ્રમાણે જાહેર સાહસોની કામગીરી બહુ નબળી રહી છે. 50% જેટલું મૂડીરોકાણ થવા છતાં યોજનાઓમાં ઉત્પાદનમાં ફાળો ખાલી 25% જેટલો જ રહ્યો છે. 30-40% જેટલી વણવપરાયેલ ઉત્પાદન શક્તિ રહી છે. ભાવ વધારો પણ પ્રતિ વર્ષ 5-6%, એટલે કે ઇન્ફ્લેશનરી પ્રેશરો ખૂબ છે અને એમાં પણ ઔદ્યોગિક કામદારોનો ભાવાંક બહુ ઝડપથી વધ્યો હોવાથી એમની વાસ્તવિક આવકમાં બહુ નુકસાન થઈ રહ્યું છે. બેરોજગારીની સમસ્યા પણ બહુ મોટા પ્રમાણમાં છે. 2004-05માં કુલ શ્રમદળના 8.3% લોકો બેકાર હતા અને 2010માં લગભગ 230-240 લાખ જેટલા શ્રમિકો બેકાર રહે એ પ્રકારની આગાહીઓ હતી. એ જ પ્રમાણે વસ્તી વૃદ્ધિનો દર પણ ઊંચો છે, જે 1.6 બહુ ઊંચો કહી શકાય, કારણ કે કેટલાક દેશોમાં આ દર 1% પણ નીચો છે અને અમુક દેશો જેમ કે જર્મની, ઇંગ્લેન્ડ એમાં 1% ઓછો છે અને કેટલાક સ્વીડન, નોર્વે જેવા દેશોમાં તો 0.5 પણ નીચો છે. તો ડૉક્ટર લેમેન્ટ માર્કેટ એવું કહે છે કે જે દેશો મૃત્યુદરને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે એમણે પોતાના જન્મદરને પણ નિયંત્રિત કરવો પડશે, નહીં તો ઊભા રહેવાની જગ્યા પણ નહીં હોય, નહીં તો ઊભા રહીને જ જીવન વિતાવવું પડશે, કારણ કે સુવા અને બેસવા માટે તો બિલકુલ જગ્યા હશે નહીં. એ જ પ્રમાણે આપણી લંડનની તુલાની પરિસ્થિતિની વાત કરીએ તો એમાં પણ વચ્ચે 1991-92ની આસપાસ થોડી ગંભીર પરિસ્થિતિ ઉદ્ભવી હતી, ત્યાર પછી એમાં થોડો સુધારો થયો અને હજી પણ આપણા ઉપર એક બાહ્ય દેવાનો ઘણો મોટો બોજો છે એવું આપણે કહી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ આપણું સમય અવધિ અહીંયા પૂર્ણ થાય છે, તો હું આપની રજા લઈશ. જય હિન્દ, જય ભારત. Sandhan. All Gujarat Integrated Classroom. Satellite na madhyam thi jodti kadi, etle Sandhan.